એક અગત્યની વાત, બાળકીને માના ગર્ભની અંદર જ મગજ પર ઈજા થઈ છે. તેનું પરિણામ શું આવશે અને ક્યારે આવશે એ કંઈ કહી ના શકાય. કેમ છો દોસ્તો, આ શુક્રવારે સસ્પેન્સ થ્રિલર ગુજરાતી ફિલ્મ રજૂ થઈ છે, જેનું નામ છે યા દેવી સર્વભૂતેશુ. ફિલ્મના રિવ્યૂ કરવામાં આ વખતે થોડા લેટ છીએ, કેમ કે ફિલ્મ જોવાનો મેળ પડ્યો ન હતો. આ રિવ્યૂ અમારા મિત્ર ધર્મેશ સોલંકીના તરફથી છે, જેઓનું સોશિયલ મીડિયા પેજ અને યુટ્યુબ ચેનલનું નામ છે ગુજ્જુ ફિલ્મિસ્તાન. ધર્મેશભાઈ લગભગ દરેક ગુજરાતી ફિલ્મોના પ્રીમિયરમાં હાજરી આપતા રહે છે અને પ્રીમિયરના વિડીયો પોતાની ચેનલ પર શેર કરતા રહે છે. તેમની ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો તેને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. હવે વાત કરીએ રજૂ થયેલ સસ્પેન્સ થ્રિલર ગુજરાતી ફિલ્મ યા દેવી સર્વભૂતેશુ વિશે. લગભગ 2 કલાકની આ ફિલ્મ કેવી છે અને જોવા જેવી છે કે નહીં તે ધર્મેશભાઈના શબ્દોમાં જણાવીએ. સ્ટોરીની વાત કરીએ તો દેવિકા નામની છોકરી જે ક્રિમિનલ સાયકોલોજીની સ્ટુડન્ટ છે. ટ્રેલર તમે જોયું હશે તો તમને ખ્યાલ હશે જ, ફિલ્મમાં ઘણા બધા ખૂન થઈ રહ્યા છે જેની પોલીસ તપાસ ચાલી રહી છે. ખૂની પોતાના આગલા ખૂનની કડી મૂકતો રહે છે, એટલે કે પોલીસ એક સિરિયલ કિલરની શોધમાં છે. ખૂની કોણ છે તે તો ટ્રેલર જોયું હશે તે દર્શકો સમજી જ ગયા હશે. એક ઇનોસન્ટ વિદ્યાર્થીની દેવિકા આ દરેક ખૂન કેમ કરી રહી છે તે કદાચ ટ્રેલર પરથી ખ્યાલ નહીં આવે, પરંતુ તમને થોડા સ્પોઈલર સાથે જણાવીએ તો દેવિકાના જન્મ પહેલા તેની માતા સાથે કોઈ એવી ઘટના બનેલી જેને કારણે દેવિકાને જન્મ આપતાની સાથે જ તે કોમામાં સરી પડેલી. દેવિકા 22 વર્ષની થાય છે ત્યારે તેના એક પડોશી તેની માતાની એક ચિઠ્ઠી આપે છે, જે વાંચ્યા બાદ દેવિકા ખૂન કરવાનું શરૂ કરે છે. તે લગભગ બધા જ ખૂન કરી નાખે છે. તે પછી તેની માતા કોમામાંથી બહાર આવે છે અને તેને જણાવે છે કે તેણે આવી કોઈ ચિઠ્ઠી લખી જ ન હતી. બસ ત્યારબાદ રહસ્યોના પડદા ખુલવા શરૂ થાય છે. હવે ખરેખર શું સસ્પેન્સ છે તે જાણવું હોય તો તમારે આ ફિલ્મ જોવી જોઈએ. ફિલ્મના પ્લસ માઇનસ પોઈન્ટની વાત કરીએ તો ફક્ત 2 કલાક જેટલી લાંબી આ ફિલ્મનો ફર્સ્ટ અને સેકન્ડ હાફ બંને એન્ગેજિંગ કહી શકાય. એક પછી એક થતા રહેતા ખૂન અને રહસ્યના તાણાવાણા તમને ફિલ્મના અંત સુધી જકડી રાખે છે. મ્યુઝિક અને BGM તથા પ્રોડક્શન વેલ્યુ થોડી નબળી લાગી શકે, પરંતુ દરેક કલાકારની એક્ટિંગ અને ફાસ્ટ સ્ક્રીન પ્લે ફિલ્મને વધારે મનોરંજક બનાવે છે. ફિલ્મની સ્ટોરી એકદમ નવી ન હોવા છતાં અને થોડા નબળા કહી શકાય તેવા ડાયલોગ હોવા છતાં જે રીતનું પ્રેઝન્ટેશન ફિલ્મનું છે તેને કારણે ફિલ્મ સારી લાગે છે. ફિલ્મની લીડ એક્ટ્રેસ કવિશા સંઘવીની કદાચ આ પહેલી ફિલ્મ છે અને તેની એક્ટિંગ ખરેખર વખાણવા લાયક છે. તેની સાથે જ નિસર્ગ ત્રિવેદીનો રોલ પણ દમદાર છે. રેટિંગની દ્રષ્ટિએ વાત કરીએ તો 0.5 સ્ટાર ફિલ્મની સાયકોલોજીકલ સ્ટોરી માટે, 0.5 સ્ટાર કવિશા અને નિસર્ગ ત્રિવેદી તથા બીજા કલાકારોની એક્ટિંગ માટે, 0.5 સ્ટાર ફિલ્મના ઠીકઠાક મ્યુઝિક અને BGM માટે, 0.5 સ્ટાર ફિલ્મની ઓવરઓલ પ્રોડક્શન વેલ્યુ માટે અને 1 સ્ટાર ફિલ્મની લેન્થ ન વધવા માટે એડિટર, ચુસ્ત સ્ક્રીન પ્લે અને ડિરેક્ટરને આપવો જોઈએ. એટલે કે અમારી દૃષ્ટિએ આ ફિલ્મને 5 માંથી 3 સ્ટાર આપી શકાય. ટૂંકમાં યા દેવી સર્વભૂતેશુ એક લો બજેટ ફિલ્મ હોવા છતાં ઇમ્પ્રેસ કરે તેવી તો છે જ. રહસ્યના તાણાવાણા અને ચુસ્ત સ્ક્રીન પ્લેને કારણે ફિલ્મ અંત સુધી તમને બોર થવા નહીં દે. જો ફિલ્મની પ્રોડક્શન વેલ્યુ થોડી વધારે સારી હોય અને પબ્લિસિટી જો સારી રીતે કરવામાં આવી હોત તો વધારે દર્શકો સુધી આ ફિલ્મ પહોંચી શકી હોત. આ ફિલ્મ સહપરિવાર જોઈ શકાય તેવી છે અને થિયેટરમાં જોવા ન જવું હોય તો OTT પર જ્યારે આવે ત્યારે ચોક્કસ એકવાર આ ફિલ્મ માટે ટાઈમ ફાળવી શકાય તેવી તો છે જ. તમે આ ફિલ્મ જોઈ હોય અથવા જોવા જવાના હો તો કમેન્ટ કરી જરૂર જણાવજો. ફરી યાદ કરાવી દઈએ કે આ ફિલ્મના રિવ્યૂ ગુજ્જુ ફિલ્મિસ્તાન નામની યુટ્યુબ ચેનલ ધરાવતા ધર્મેશભાઈ તરફથી કરવામાં આવ્યા છે. તેમની ચેનલને પણ સપોર્ટ કરજો અને હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.